महत्वनुं छे के धोरण 10 नी बोर्ड नी परीक्षा चाली रही छे त्यारे धोरण 10 नी हिंदी विषय नुं पेपर वायरल थयुं छे। तो आ हिंदी विषय नुं पेपर वायरल थता हवे अनेक सवाल उठी रह्या छे कि आ पेपर कई रीते वायरल थयुं, आ पेपर वायरल करवा पाछळ कोनो हाथ छे। तो महत्वनुं छे के धोरण 10 नुं पेपर पूर्ण थाय ते पहेला ज सोशियल मीडिया में वायरल थयुं छे। पेपर पूरुं थवाना 8 कलाक पहेला सोशियल मीडिया में पेपर जवाब साथे फरतुं थयुं छे। तो हिंदी द्वितीय भाषा नुं सोल्व करेलुं पेपर सोशियल मीडिया में वायरल थयुं। परीक्षा पूर्ण थवाना 30 मिनिट पहेला ज सोशियल मीडिया में आ सोल्व करेलुं पेपर फरतुं थयुं छे। तो महत्वनुं छे के आ मामले हवे बोर्डना चेरमेननी प्रतिक्रिया सामे आवी छे। तो महत्वनुं छे के तेमणे कह्युं के कोई विद्यार्थी वहेलो बहार आव्यो होय तेवुं पण बनी शके। तो महत्वनुं छे के धोरण 10 नुं पेपर पूर्ण थाय ते पहेला ज सोशियल मीडिया में वायरल थई चूक्युं छे। पेपर पूरुं थवाना 8 कलाक पहेला ज आ सोशियल मीडिया में पेपर फरतुं थयुं छे। तो जवाबो साथे पेपर फरता थता अनेक तर्क वितर्क उठी रह्या छे। हवे आ मामलो चर्चानो विषय बनी चूक्यो छे। तो महत्वनुं छे के परीक्षा पूर्ण थवाना 30 मिनिट पहेला सोशियल मीडिया में पेपर फरतुं थई चूक्युं छे। तो हवे आ मामले बोर्डना चेरमेननी पण प्रतिक्रिया सामे आवी छे। तेमणे कह्युं के बनी शके के कोई विद्यार्थी वहेलो बहार आवी शक्यो होय। तो महत्वनुं छे के धोरण 10 નું पेपर पूर्ण थाय ते पहेला ज सोशियल मीडिया में वायरल थई चूक्युं छे। तो धोरण 10 ની हिंदी विषय नुं परीक्षा हती, हिंदी द्वितीय भाषा नुं जे पेपर हतुं ते पूर्ण थवा पहेला ज सोशियल मीडिया में जवाबो साथे फरतुं थयुं छे। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ધોરણ 10 ની પરીક્ષા છે ત્યારે 10 નું હિન્દી વિષયનું પેપર વાયરલ થયું છે। તો હવે આ મામલે બોર્ડના ચેરમેનની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે કોઈ વિદ્યાર્થી વહેલો બહાર આવ્યો હોય તેવું પણ હોઈ શકે। તો આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે ભીખાભાઈ ચૌધરી, પરીક્ષા નિયામક, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ભીખાભાઈ, ધોરણ 10 નું હિન્દી દ્વિતીય ભાષાનું પેપર પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા જ જવાબો સાથે સોશિયલ મીડિયામાં ફરતું થયું છે। સર, આ કોઈ વિદ્યાર્થીઓને ચોરી કરાવવાની ગેરરીતિના કરાવવાના ઉદ્દેશથી થયેલું લાગે છે, પણ એ બાબતે જે તે જિલ્લા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવવામાં આવે છે ટૂંક સમયમાં, ત્યાં કેફી વિશેની તપાસ કરીને અહીંયા અહેવાલ આપવા જણાવવામાં કઈ સૂચના આપવામાં આવે છે થોડી જ વારમાં। જી જી, તો હવે આ બાળકો તો ધારો કે વિદ્યાર્થી તો બહાર આવ્યા હોય બની શકે, અને જો એ તેઓ બહાર નથી આવ્યા તો પછી એના માટે કોઈ શિક્ષક કે કોઈ કર્મચારી કે કોઈ જવાબદાર વ્યક્તિ જવાબદાર હોઈ શકે ને? જે પણ કર્મચારી સામેલ હશે, જે આવશે તપાસમાં, એ આપણા નિયમ મુજબ એની કાર્યવાહી કરવામાં આવશે। અને અત્યાર સુધી 28 તારીખથી ચાલુ થયેલી પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 બહુ શાંતિ રીતે ગુજરાતમાં પૂર્ણ થઈ છે। એમાં તમામ આખા ગુજરાતની તમામ જનતાનો સહકાર મળ્યો છે કે શાંતિપૂર્ણ પરીક્ષાઓ લેવાય અને ખૂબ સારા વાતાવરણમાં લેવાઈ છે કોવિડ પછી પરીક્ષાઓ। પણ આવા એક બે તત્વો હોય કે જે એમના વિદ્યાર્થીઓને ગેરરીતિ કરાવવા માટે પોલ્યુશન કરાવ્યું, કાં તો ભણાવવાની જગ્યાએ એ લોકો આ રસ્તો અખત્યાર કરાવે, પણ એવા જૂજ કેસો હોય એમને પણ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવશે। જી બિલકુલ, તો કોઈ ધારો કે કર્મચારી કે કોઈ જવાબદાર વ્યક્તિ જવાબદાર નીકળશે તો તેના માટે તેની પાછળ કાર્યવાહી કરવામાં આવશે? જો એના નિયમ મુજબની સંપૂર્ણ કાર્યવાહી થશે 100% થશે। જી જી ભીખાભાઈ, માહિતી બદલ આભાર। ઓકે, મહત્વનું છે કે ધોરણ 10 નું પેપર પૂર્ણ થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થયું છે। તો મહત્વનું છે કે પેપર વાયરલ થયું હોવાના સમાચાર બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તો આપણી સાથે પરીક્ષા નિયામક જોડાયા હતા, તેમનું પણ કહેવું છે કે આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે તો તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે। તો મહત્વનું છે કે પરીક્ષા સચિવનું વીટીવી પર સૌથી પહેલું નિવેદન સામે આવ્યું છે, પેપર વાયરલ થયું હોવાના સમાચાર બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તો મહત્વનું છે કે જે તપાસ સામે